કેમ છો બધા બાળકો મજામાં ને આજે આપણે ગણિત કંમતમાં પ્રકરણ નંબર ચાર દસ દસની ગણતરી હવે આપણે આજે નવો પ્રશ્ન જોઈએ છીએ આ પ્રશ્ન તમે આગળ પણ શીખી ગયા છે કે સંખ્યા વિસ્તારીને લખો આવો પ્રશ્ન આપણે શીખીએ છીએ ને અથવા તો સંખ્યા છૂટી પાડો તો આજનો પ્રશ્ન છે અહીં સૂચના લખેલી છે ખાના પૂરા કરો ઉદાહરણ આપેલ છે ત્રણ દશક બે એકમ જો અહીં ઉદાહરણ આપેલ છે ત્રણ દશક બે એકમ અહીં જો એક રીતે સંખ્યા છૂટી પાડી છે અને આ બીજી રીત ત્રીસ વત્તા બે પહેલાં શું લખ્યું છે ત્રણ દશક બે એકમ બીજી રીત કઈ છે ત્રીસ વત્તા બે પછી તેને જો અહીંયા સંખ્યા ભેગી કરી છે તો તે સંખ્યા કઈ બની છે બત્રીસ આ પહેલી રીતે સંખ્યા છૂટી પાડી છે બીજી રીતે સંખ્યા છૂટી પાડી અને પછી સંખ્યા ભેગી કરી છે આ પ્રશ્ન આપણે સંખ્યા જ્ઞાનમાં પણ શીખીએ છીએ સંખ્યા જ્ઞાનમાં આપણે પહેલી રીતે સંખ્યા છૂટી પાડીએ છીએ બીજી રીતે પણ પાડીએ છીએ અને પછી સંખ્યા ભેગી કરતા જઈએ છીએ તો હવે આપણે આમાં જવાબ લખતા જઈએ ઉદાહરણ આપણે જોઈ ગયા છે હવે તેના પછીની લાઈન જુઓ એમાં કીધું છે ચાર દશક નવ એકમ આપણે અહીં બીજી રીતમાં લખીએ કે ચાર દશક એટલે ચાળીસ અને વત્તા નવ એકમ છે તો નવ લખો હવે તેને સંખ્યા ભેગી કરવાની છે તો ચાળીસ વત્તા નવ કેટલા થશે તો ચાલીસ વત્તા નવ થશે ઓગણ પચાસ તેની પછી ત્રણ નંબર જુઓ ચાર દશક ત્રણ એકમ તો અહીં આવશે ચાળીસ વત્તા ત્રણ જો ધ્યાનથી કે ચાર દશક ત્રણ એકમ તો બીજી રીત કઈ થશે ચાળીસ વત્તા ત્રણ આ ચાર દશક એટલે ચાળીસ થાય અને એકમના ત્રણ છે તો તે ના ત્રણ અહીં લખ્યા છે તો ચાલીસ વત્તા ત્રણ બરાબર કેટલા થશે તેતાળીસ હવે આગળ જોઈએ હવે જો વચ્ચેના ખાનામાં આપેલું છે અહીં પચાસ વત્તા છ બીજી રીત આપી છે અને પહેલી રીત આપી નથી તો આપણે પહેલી રીતમાં લખીએ કેટલા થશે બોલો તો પહેલી રીતમાં થશે પાંચ દશક પચાસ એટલે પાંચ દશક થશે અને વત્તા છ છે તો છ એકમ અહીં હું અહીંયા ફોટા ઉપર લખું છું ને અહીં સ્ક્રીન પર જવાબ લખતી જાઉં છું ફોટામાં જવાબ સાથે લખીને ફોટો આપીશ તો આપણે પહેલી રીતમાં લખી દીધું કે પાંચ દશક છ એકમ પચાસ વત્તા છ આપેલા છે તો આ સંખ્યા ભેગી કરતાં કેટલા થશે બોલો પાંચ દશક છ એકમ પચાસ વત્તા છ પચીસ સંખ્યા ભેગી કરો તો અહીંયા આવશે જવાબ એનો છપ્પન એની સામે જ લખવાનો છે જવાબ તો એનો જવાબ શું આવશે છપ્પન એ સાઠ વત્તા ચાર તો આપણે તેની પહેલી રીતમાં લખીએ પહેલી રીતમાં શું આવશે હવે છ દશક અને ચાર એકમ આ થઈ પહેલી રીત થઈ હું અહીં નીચે લખું છું સાઠ વત્તા ચાર આપેલા છે તો સંખ્યા ભેગી કરતાં કેટલા થશે ચોસઠ હવે આગળ જુઓ અહીં જો બંને ખાના ખાલી આપેલા છે તમને અને સંખ્યા ભેગી કરી છે અને સંખ્યામાં જવાબ આપેલો છે તો કેટલી સંખ્યા છે બે સાત સિત્તોતેર તો આપણે તેને લખી દઈએ બંને ખાનામાં સંખ્યા કઈ લખી છે ત્યાં સિત્તોતેર તો પહેલી રીતમાં શું આવશે સાત દશક અને સાત એકમ આ થઈ પહેલી રીત અને બીજી રીતમાં આવશે સિત્તેર વત્તા સાત અહીં આવશે સિત્તેર વત્તા સાત અહીં લખ્યું હતું સાત દશક સાત એકમ સિત્તેર વત્તા સાત અને સંખ્યા આપેલી છે સિત્તોતેર હવે આગળ જુઓ અહીં પણ તે જ રીતે છે કે આગળના બંને ખાના ખાલી છે અને પાછા સંખ્યા આપેલી છે એક્યાસી આપેલા છે તો પહેલી રીતના શું આવશે આઠ દશક અને એક એકમ બીજી રીતના શું આવશે બોલો તો એસી વત્તા એક અને અહીંયા સંખ્યા આપેલી છે એક્યાસી હવે આગળ અહીં જો પહેલા ખાનામાં લખેલું છે આઠ દશક નવ એકમ તો આઠ દશક નવ એકમ તો બીજી રીતમાં આવશે એસી વત્તા નવ અને સંખ્યા ભેગી કરતાં કઈ થશે એસીમાં નવ ઉમેરતા કેટલા થશે બોલો તો નેવ્યાસી સંખ્યા ભેગી કરતાં કઈ આવી નેવ્યાસી હવે જુઓ આગળ નેવત્તા સાત તો આગળ શું આવે આગળની રીતમાં શું આવશે બોલો તો નવ દશક અને સાત એકમ આપણે આ લખી દઈએ પછી બીજી રીત આપેલી જ છે પેલી રીતમાં શું લખ્યું હતું નવ દશક સાત એકમ નેવતા સાત આપેલા છે તો સંખ્યા ભેગી કરતા થશે સત્તાણું આ આપણે એ સંખ્યાનો વિસ્તાર કરતા જઈએ છીએ બે રીતે સંખ્યાનો વિસ્તાર કરીએ છીએ અને પછી સંખ્યા ભેગી કરીએ છીએ તો જો આ બધી સંખ્યાઓ કેવી છે બે અંકની છે કેવી છે બે અંકની છે ને બે અંકની જુઓ આ ત્રીસ છે પચાસ છે નેવું છે તો આ સંખ્યાઓ કેવી છે બે અંકની તો અહીં આપણે જો દશક એકમ તે છૂટા પણ પાડીએ છીએ અને ભેગા પણ કરતા જઈએ છીએ અને તેની સંખ્યાઓના જવાબ પણ લખતા જઈએ છે તો આ પ્રશ્નમાં તમારે દશક અને એકમ તે બરાબર શીખવાનું છે અહીં સત્તાણું આપણે લખી દીધા છે હવે સત્તાણું પછી આગળ જુઓ કઈ લાઈન છે હવે તો અહીં સંખ્યા જો કઈ આપી છે છ દશક જીરો એકમ છ દશક જીરો એકમ અને બીજી રીતે લખો તો જ્યારે જીરો એકમ હોય ત્યારે મેં તમને શીખવાડ્યું છે તો બીજી રીતમાં આવશે સાઠ વત્તા જીરો અહીં મેં એટલા માટે સાઠ લખ્યા કેમ કે છ દશક લખ્યા છે છ દશક એટલે સાઠ થાય તો અહીં લખ્યા છે મેં સાઠ વત્તા જીરો અને એની સંખ્યા કઈ બનશે તો છગડે મીંડે સાઠ હવે આગળ જુઓ એસી વત્તા આઠ આપેલા છે તો પહેલી રીતમાં આવશે આઠ દશક આઠ એકમ બીજી રીત આપેલી છે તો સંખ્યા ભેગી કરતા કેટલા થશે બે અઠરા ઇઠ્યાસી નવ્વાણું આપેલા છે તો પહેલી રીતે નવ દશક અને નવ એકમ આ થઈ પહેલી રીત હવે બીજી રીત થશે એની નેવતા નવ પહેલી રીત કઈ લખી હતી નવ દશક નવ એકમ અને બીજી રીત લખીએ આપણે નેવ અને સંખ્યા એની આપેલી જ છે નવ્વાણું પહેલી રીતે નવ દશક નવ એકમ બીજી રીતે નેવતા નવ અને સંખ્યા આપેલી છે નવ્વાણું હવે જો અહીંયા છેલ્લી સંખ્યા છે નવ દશક પાંચ એકમ જો અહીં આપેલું છે નવ દશક પાંચ એકમ તો આપણે તેમાં જવાબ લખી દઈએ નવ દશક પાંચે એકમ તો બીજી રીત થશે એની નેવતા પાંચ અને સંખ્યા ભેગી કરતાં થશે એનું પંચાણું અહીંયા સંખ્યા વિસ્તારો આપણે બંને રીતે સંખ્યા સંખ્યા છૂટી પાડી છે અને સંખ્યા ભેગી પણ કરી તો આ પ્રશ્નમાં આપણે શું શીખ્યા સંખ્યાને બે રીતે છૂટી પાડી છે અને પછી સંખ્યા ભેગી કરતા પણ શીખે છે અને દશક કોને કહેવાય અને એકમ કોને કહેવાય તે પણ શીખ્યા હજુ પણ કેટલાક બાળકોને દશક અને એકમ સમજણ પડતી નથી તો બે અંકની સંખ્યા હોય જો બે અંકની સંખ્યા કંઈ બે અંકની સંખ્યા હોય બે અંકની સંખ્યા કોને કહેવાય તો દસથી નવ્વાણું સુધીની સંખ્યા તે બે અંકની છે કેમ કે એકથી લઈને નવ તે એક જ અંકની સંખ્યા છે તેથી દસથી લઈને નવ્વાણું સુધીની સંખ્યા તે બે અંકની સંખ્યા કહેવાય આ બે અંકની સંખ્યામાં પાછળનો જે અંક છે તે એકમ કહેવાય છે અને આગળનો અંક તે દશક કહેવાય બે અંકની સંખ્યામાં જુઓ કે પંદર આપેલા છે તે સંખ્યાને વિસ્તારીએ તો જુઓ કે દસ વત્તા પાંચ તો આ દસ તે શું થયા દશકનો અંક થયો અને પાંચ તે એકમ થયા તો પાછળનો અંક તે એકમ આવશે અને આગળનો અંક હશે તે દશક થશે આ સૂચના ફક્ત બે જ અંકની સંખ્યા માટે છે બે અંકની સંખ્યામાં આગળનો અંક તે દશક કહેવાય અને પાછળનો અંક તે એકમ કહેવાય નોટમાં આ રીતે જ પ્રશ્ન લખી દેજો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું